છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આપણે ધોરણ છ સંસ્કૃત પાઠ 9 સૂક્તયની કાલા સ્વાધ્યાય પોથીનો સ્વાધ્યાય આપણે કરવાના છીએ. પાઠ 9 સૂક્તય એટલે કે સુવચનો. વિદ્યાર્થી મિત્રો, આ સૂક્તય એટલે કે સુવચનો આપણા જીવનમાં ઘણી સારી અસર કરે છે અને આ સૂક્તિઓ આપણને જીવન વ્યવહાર નિત્યનું જ્ઞાન આપી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમયના વગાડતા આપણે ગાલા સ્વાધ્યાય પોથીનો સ્વાધ્યાય કરીએ. પ્રશ્ન એકમાં આપણે 4 MCQમાંથી એક સાચો જવાબ પસંદ કરીને લખવાનો છે. નંબર 1, ન અસ્તિ ઉદ્યમ સમૂહ બંધુ એટલે શું? એટલે કે ઉદ્યમ જેવો કોઈ મિત્ર નથી. નંબર 2, શીલમ સર્વત્ર વૈ ધનમ એટલે શું? ચારિત્ર બધે જ સંપત્તિ છે. એનું ગુજરાતી એવું થાય છે કે જ્યાં જઈએ ત્યાં ચારિત્ર સંપત્તિ આપણી કહી શકાય. સત્યમેવ જયતે એટલે શું? સત્યની જીત થાય છે. પ્રશ્ન 4, વિદ્યા વિનયેન શોભતે એટલે શું? વિદ્યા વિનયેન શોભતે એટલે વિનય વડે વિદ્યા શોભે છે. 5, ખલુ એટલે શું? ખલુ એટલે વિદ્યાર્થી મિત્રો ખરેખર અથવા સાચે જ થાય છે. 6, વૈષ્ભવ તો માતૃદેવ ભવ ઉત્સવપ્રિયા ખલુ જનાહા. પ્રશ્ન 8, કશ્ય સમબંધુ ન અસ્તિ તો ઉદ્યમ સમ, તો અહીંયા આન્સર આવશે ઉદ્યમ. પ્રશ્ન 9, વૃક્ષા ખલ્ગ્યા ઇવ, વૃક્ષા સત્પુરુષા ઇવ, સત્પુરુષો જેવા છે. 10 નંબર, વૈશ પરમો ધર્મ, તો અહીંયા આવશે અહિંસા શબ્દ છે, અહિંસા પરમો ધર્મ. પ્રશ્ન 2, નીચેના શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરો અને લખો. તો ઉદ્યમ સમ, સત્યમેવ, ઉત્સવપ્રિયા, સર્વત્ર, વિનયન, અહિંસા. આપણે પાન નંબર 45 ઉપર સ્વાધ્યાય પોથીમાં કરીએ છીએ. પ્રશ્ન 3, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. 1, વૃક્ષાહા સત્પુરુષા ઇવ, અહીંયા બ્રેકેટમાં જવાબ આપેલા છે તેમાંથી આપણે પસંદ કર્યું છે વૃક્ષાહા સત્પુરુષા ઇવ. 2, સત્યમ એવ જયતે. નંબર 3, વિદ્યા વિનયેન શોભતે. નંબર 4, ન અસ્તિ ઉદ્યમ સમ બંધુ, કોઈ ઉદ્યમ જેટલો કોઈ ભાઈ બંધુ નથી. તો હવે પ્રશ્ન 4, નીચેના વિધાનમાં સજા વિધાનો સામે ખરાની, ખોટા વિધાનો સામે ખોટા નિશાની કરો. નંબર 1, સત્પુરુષોને વૃક્ષોમાં સાથે પણ પક્ષપાત હોય છે, તો અહીંયા આવશે ખોટું. ત્યારબાદ ધનવાન જ સિલવાનો હોય છે, તો એ પણ ખોટું છે. ત્યારબાદ વિદ્યા વિનયથી શોભે છે, તો સાચી વાત છે. ઉદ્યમ અથવા મહેનત સૌથી મોટી શત્રુ હોય છે અથવા છે, તો ખોટી વાત. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન 5માં જોડકા જોડવાના છે. તો શીલમ સર્વત્ર વૈ ધનમ, ચારિત્ર બધે જ ધન છે. નંબર 2, સત્યમેવ જયતે, સત્યનો જ હંમેશા જય થાય છે. ઉત્સવપ્રિયા ખલુ જનાહા, ખરેખર લોકો ઉત્સવપ્રિય હોય છે. પ્રશ્ન 6, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં ગુજરાતીમાં લખો. 1, ન અસ્તિ ઉદ્યમ સમ બંધુ, આ સૂક્તિ શાનું મહત્વ દર્શાવે છે? તો ન અસ્તિ ઉદ્યમ સમ બંધુ, આ સૂક્તિ ઉદ્યમનું એટલે કે મહેનતનું મહત્વ ધરાવે બતાવે છે. પ્રશ્ન 2, વૃક્ષા સત્પુરુષા ઇવ, આ સૂક્તિમાં વૃક્ષોને શાની ઉપમા આપી છે? તો વૃક્ષા સત્પુરુષા ઇવ, આ સૂક્તિમાં વૃક્ષોને સત્પુરુષોની ઉપમા આપેલી છે. શીલમ સર્વત્ર, આ સૂક્તિમાં કઈ વસ્તુને સાચું ધન કહ્યું છે? તો શીલમ સર્વત્ર વૈધનમ, એટલે કે ચારિત્ર એ સાચું ધન કહ્યું છે. પ્રશ્ન 4, કોને કોને દેવતુલ્ય માનવા જોઈએ? તો માતા પિતા અને આચાર્યને એટલે કે ગુરુને દેવતુલ્ય માનવા જોઈએ. તે મુદ્રા, ભારત દેશનો મુદ્રાલેખ શો છે? તો ભારત દેશનો મુદ્રાલેખ સત્યમેવ જયતે છે. હવે પ્રશ્ન 7, નીચે આપેલા સુવચનોનો ગુજરાતીમાં અનુવાદ કરી તેનો ભાવાર્થ સમજાવો. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં આ ખાસ પૂછાય છે. નંબર 1, વિદ્યા વિનયેન શોભતે, વિદ્યા વિનયથી શોભે છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં અનુવાદ લખવાનો પછી ભાવાર્થ લખવાનો. વ્યક્તિના જીવનમાં વિનય કે શિસ્ત ન હોય
એવું જીવન બ્રેક વગરના વાહન જેવું હોય છે. માણસ ગમે તેટલો ભણ્યો હોય પણ જો લોનમાં ગમે તેટલો ભણ્યો હોય પણ તેનામાં વિનય ન હોય તો તેનું ભણતર નકામું છે. વિનય કે શિસ્ત ઉચ્ચ જીવન જીવવા માટે આવશ્યક છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે વિદ્યા વિનયથી શોભે છે. ત્યારબાદ પ્રશ્ન બે, માતૃ દેવો ભવ, માતાને તું દેવતુલ્ય માનજે. તો વિદ્યાર્થી મિત્રો, તૈત્તિરીય ઉપનિષદ જે છે એમાં કહ્યું છે કે જે હસ્ત ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે. આ યુક્તિ માતાનું ગૌરવગાન કરે છે. માતા પોતાના પુત્ર પુત્રીને સુસંસ્કારોના અમૃતપાન કરાવીને પ્રગતિના શિખરે પહોંચાડે છે. આથી માતા દેવતુલ્ય છે. તેનું માન સન્માન અને પૂજન થવું જ જોઈએ. તો કોઈ વ્યક્તિ પણ તમારા ઘરે આવે ત્યારે આપણે તેને માન સન્માન આપીએ છીએ. ત્યારબાદ પ્રશ્ન ત્રણ, વૃક્ષા સત્પુરુષા ઇવ, વૃક્ષો સત્પુરુષો જેવા હોય છે. તો એનો ભાવાર્થ થશે, વૃક્ષોને સત્પુરુષોની સાથે સરખાવ્યા છે. વૃક્ષો પોતે તડકો સહન કરી બીજાને છાંયડો આપે છે. તેના ફળ ફૂલ એ પાન વગેરેનો ઉપયોગ બીજાને માટે થાય છે. તેની સંપત્તિ તે બીજાની સેવા કરવામાં સત્પુરુષોની જેમ બીજાઓ માટે હોય છે. ત્યારબાદ પ્રશ્ન ચાર, સત્યમેવ જયતે, સત્યનો જ જય થાય છે અથવા સત્યનો વિજય થાય છે. આ વાક્ય મંડુક ઉપનિષદનો એક અંશ અને ભારત સરકારના સત્યમેવ જયતે રૂપે પ્રસિદ્ધ થયે છે. સત્યને માર્ગે ચાલનારને ધરતી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પરંતુ છેવટે તેનો જ વિજય થાય છે. સત્યથી હરિશ્ચંદ્રનું પાત્ર દુનિયામાં સત્યને સાચવા માટેનું અજોડ ઉદાહરણ છે. ત્યારબાદ પાન નંબર 47 ઉપર, શીલમ સર્વત્ર વૈધનમ, એટલે ચરિત્ર બધે જ ખરેખર ધનરૂપ છે. અહીં શીલ એટલે કે ચારિત્રને સાચું ધન કહ્યું છે. વિદેશોમાં વિદ્યાધન છે, સંકટોમાં બુદ્ધિ એ જ ધન છે, પરમલોકોમાં ધર્મ ધન છે, પરંતુ ચારિત્ર બધે ધન છે. માટે જીવનમાં ચારિત્રને સૌથી મહત્ત્વ આપવું જોઈએ.